ડીસા ખાતે એકલવ્ય યુવા સંગઠન દ્વારા નહેરુનગર ટેકરા ખાતે ટેકરા કા રાજા ગણપતિ બાપાની ભાદરવા સુદ ચોથથી ભાદરવા સુદ દસમ સુધી ટેકરા કા રાજા ગણપતિ બાપાની ધામધૂમપૂર્વક ઉજવણી કરી આજે ભાદરવી સુદ દસમના દિવસે મહાઆરતી કરી મહાપ્રસાદનું આયોજન કરી ટેકરા કા રાજાનું વિશ્વેશ્વર ખાતે વિસર્જન કરવામાં આવ્યું હતું. ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં ભાદરવી સુદ ચોથથી સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં ગણપતિ બાપાનું વાજતે ગાજતે શેરી મહોલ્લા ખાતે ગણપતિ બાપાની સ્થાપના કરી ગણપતિ બાપાના ભાવિક ભક્તોએ 7 દિવસે ભક્તિભાવથી ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. ભાદરવી સુદ દસમના દિવસે ગણપતિ બાપાના ભાવિક ભક્તોએ વાજતે ગાજતે ગણપતિ બાપાનું નદી તેમજ તળાવનામાં તેમનું વિસર્જન કરવામાં આવ્યું હતું. ત્યારે ડીસા ખાતે એકલવ્ય યુવા સંગઠન દ્વારા છેલ્લા 3 વર્ષની નહેરુ ટેકરા ખાતે ટેકરા કા રાજા ગણપતિ બાપાનું આજે ભાદરવી સુદ દસમના દિવસે મહાઆરતી કર્યા બાદ ગણપતિ બાપાને મહાપ્રસાદ ધરવામાં આવ્યો હતો. ગણપતિ બાપાની મહાઆરતી તેમજ મહાપ્રસાદમાં એકલવ્ય યુવા સંગઠનના સભ્યો તેમજ મોટી સંખ્યામાં ભાવિ ભક્તોએ મહાઆરતી તેમજ મહાપ્રસાદનો લાભ લીધો હતો. તે બાદ એકલવ્ય યુવા સંગઠન દ્વારા ડીસાથી વિશ્વેશ્વર નદી ખાતે ટેકરા કા રાજા ગણપતિ બાપાનું વિસર્જન કરવામાં આવ્યું હતું.